नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण एक में पाठ्यपुस्तक पेज नंबर 126 और पेज नंबर 127 में तमने मैं झाड़ विषे समझावेलू के झाड़ छे आपने घणा ज उपयोगी छे। जो आपणे जोईए छे के झाड़ने आपणे कापी नाखीए तो आपणा पहेलूं तो आपणे छाया जोईए जाय, पछी तो छाया योजाए, पछी एमांथी आपणे जे ऑक्सिजन मळे छे ए ऑक्सिजन न मळे, वरसाद पण न आवे, पशु पंखीओने विसामो पण जे छे बेसीए छे झाड़ पर के माळा बांधीने रहे छे, ई पण पशु पंखी छे, आ पंखीओ छे माळा न बांधी सके। एवी रीते आपणे जोईए छीए के झाड़ नीचे माणसो अने पशुओ आराम करे छे, तो पशुओने आराम करवानी जग्या पण होय जाय छे। तो के झाड़ आपणने शुं छे, तो एना माटे आपणे दरेके एक झाड़ वाववुं जोईए। तो के झाड़ सरस मजाना आपणने पहेलुं तो मीठा फळ आपे छे, झाड़ आपने सरस मजानो छायो आपे छे, झाड़ आपने सरस मजाना पान आपे छे। जो लीलाछम पान थी आपणे सरस मजानो शू कहे छे, तो के सरस मजाना आपणे छायो रहे छे। झाड़ आपने सरस मजाना फूल आपे छे, झाड़ आपने शू करे छे कि तो के झाड़ आपने आपणे जे छे के लाकड़ू आपे छे, तो झाड़ छे एमांथी आपणे घणी बधी औषधिओ पण बनावीए छीए। झाड़ आपणने ગુંદર પણ આપે છે અને વધુ વૃક્ષો વાવવાથી વરસાદ પણ વધારે આવે છે। તો આપણે આ ઝાડ વિશે આપણે પેજ નંબર 126માં સરસ મજાનું મેં તમને ઝાડ વિશે સમજાવ્યું, એટલા જ માટે કે છે કે વધુ વૃક્ષો વાવો અને વધુ વરસાદ લાવો। તો આ રીતે વધુ જો વૃક્ષો વાવીએ તો આપણે જે છે ઔષધિઓ મળી રહે છે, લાકડું પણ આપણને મળી રહે છે, તો પશુઓ અને પંખીઓને અને માણસોને આરામ કરવાનું સ્થળ જે છે એ પણ મળી રહે છે, અને આપણું જે પ્રદૂષણ છે એ પણ અટકી જાય અને આપણને વધુ પડતું ઓક્સિજન મળી રહે। તો આ રીતે આપણે ઝાડનું મહત્ત્વ છે એ ખૂબ જ છે, અને આપણે ઝાડનો નિબંધ પણ કર્યો। હવે આપણે કે ચિત્ર નંબર જે છે આ પેજ નંબર 127માં, તો બધા બાળકોને ખબર છે કે આ શેનું ચિત્ર દેખાય છે, તો આ ચિત્ર છે મેળાનું છે। જુઓ સરસ મજાનો મેળો, મેળાનું નામ પડે અને બાળકોને ખૂબ જ મજા પડી જાય, તો કે મેળામાં જવું છે આપણે, તો સરસ મજાનો જો અહીંયા આપણે 7-8માં મેળો ભરાય છે। ક્યારે ભરાય છે? તો કે મેળો આપણે 7-8માં ભરાય છે, તો આપણે પણ મેળામાં જઈએ છીએ, આપણને પણ ખૂબ જ મજા પડે છે। તો આ જ રીતે આજે આપણે આ ચિત્ર મેળાનું જોશું અને એનું અવલોકન કરશું, એના ઉપરથી આપણે સરસ મજાના પ્રશ્ન કરવાના છે। તો મેળો છે તો પહેલાં તો આપણે કહીએ કે મેળો ક્યાં ભરાય છે, તો કે મેળો છે એ ખુલ્લી જગ્યામાં મેળો ભરાય છે, કારણ કે ખુલ્લી જગ્યામાં માણસોનું છે જે ઓક્સિજન બહાર કાઢે છે એના હિસાબે આપણે એકબીજાને શ્વાસોશ્વાસમાં ક્રિયા કરીએ છીએ, તો એમાં આપણી ખરાબ ઓક્સિજન છે જે આપણે શ્વાસ છે એ એકબીજાને અડે છે, અને એકબીજાના શ્વાસને અડવાથી પણ ઘણા અત્યારે હાલમાં આપણે જોઈએ છીએ કે એકબીજાનો શ્વાસ ભળે સામસામા માણસોનો, તો પણ આપણને શું થાય છે, તો કે કોરોના થઈ જાય। એટલે આ જગ્યા એવી છે કે મેળો છે એ કઈ જગ્યાએ ભરાય, તો કે મેળો તમને દેખાય છે જુઓ ખુલ્લી જગ્યા છે, તો મેળો છે એ ખુલ્લી જગ્યામાં ભરાય છે। તો જુઓ અહીંયા આપણે મેળો છે એ ક્યાં છે, તો કે ખુલ્લી જગ્યામાં સરસ મજાની જગ્યા મેદાન છે ત્યાં મેળો ભરાણો છે, અને જે ડુંગર છે ડુંગરનું એક જગ્યા વિરાટ જગ્યા છે એમાં મેળો ભરાયેલો આપણને દેખાય છે। ત્યાં સરસ મજાનું એક મંદિર છે, પશુ પંખીઓ જુઓ આકાશમાં ઉડે છે, ઘણા બધા વૃક્ષો જોવા મળે છે, માણસો પણ રહે છે। આ રીતે મેળો છે એક ખુલ્લી જગ્યામાં ભરાયેલો આપણને દેખાય છે। તો જુઓ મેળામાં તો શું હોય છે, તો સરસ મજાનું મોટું ચકડોળ ફરે છે,
ચકડોળમાં બેસવાની ખૂબ જ મજા પડે છે. બાળકો તમે પણ બેસતા હશો, બેસો છો ને, વાહ સરસ. તો બધા માણસો છે એ ચકડોળમાં બેઠા છે. હવે આ જે ચિત્ર છે એનું શેની છે? તો જે નાના બાળકો છે એ નાની ચકરડી હોય છે એમાં બેસે છે, તો આ ચિત્ર ચકરડીનું છે. તો આ બધા ચિત્રો છે એ શેના છે? તો કે મેળામાં દુકાનો હોય છે. તો કે મેળામાં શેની શેની દુકાનો હોય છે? તો કે મેળામાં આઈસ્ક્રીમની દુકાન હોય, ખાણીપીણીની દુકાનો જોવા મળે છે, મીઠાઈની દુકાન જોવા મળે છે, ઘણા બધા કટલેરીના સ્ટોર પણ હોય છે. તો આ બધી મેળામાં આપણને દુકાન જોવા મળે છે. તો જુઓ વચ્ચે સરસ મજાનું પીપુડીવાળા અને ફુગાવાળા છે એ પણ મેળામાં આપણે જોઈએ છીએ. તો અહીંયા પણ જો એક ભાઈ છે એ રંગબેરંગી ફુગા લઈને ઊભા છે, અને આ બે બાળકો છે એમની પાસે શું કરે છે? તો એમની પાસે ફુગ્ગો લેવા જાય છે અને ફુગ્ગો માગે છે. વચ્ચે બે છોકરાઓ છે એ મેળાનું દ્રશ્ય જોવે છે. આ બાજુ જો બધા છે ચકડોળમાં બેસવા માટે મેળામાં લાઇનમાં ટિકિટ બારી છે, આ ટિકિટ બારી છે, અને ટિકિટ બારી લઈ ટિકિટ બારીએથી ટિકિટ લઈ અને ચકડોળમાં બેસવા જાય છે. ઘણા બધા છે માણસો એ જો ખુલ્લી જગ્યામાં બેઠા છે. આ રીતે આ મેળાનું આપણને દ્રશ્ય જોવા મળે છે. તો આપણને પણ મેળામાં ખૂબ જ મજા પડે છે અને બાળકોને પણ મેળામાં ખૂબ જ મજા પડે છે. તો આ દ્રશ્ય છે, આ ચિત્ર મેળાનું છે. તો આ ચિત્ર આપણને છે કે પ્રશ્ન છે કે આ ચિત્ર શાનું છે? તો આપણે જવાબ લખશું કે આ ચિત્ર મેળાનું છે. ચિત્રમાં તમને સૌથી વધુ શું ગમે છે? તો નાના બાળકો છે એ તો તરત જ એમ કહેશે કે અમને ચિત્રમાં સૌથી વધારે શું ગમે? તો કે સૌથી વધારે તો કે રમકડાની દુકાન ગમે. કોઈ કહેશે કે જો આ વચમાં છે એ શું છે? તો કે જોકર છે એ પોતાનું ડાન્સ બતાવે છે. તો કે અમને તો જોકર જે ડાન્સ કરે છે એ ગમે છે. તો ઘણા બધા એમ કહેશે અમને તો મેળામાં આઈસ્ક્રીમની દુકાન ગમે. તો અમુક બાળકો કહેશે અમને તો મેળામાં ઘણી બધી ખાવા પીવાની દુકાનો ગમે. શું કામે? ત્યાં તો સરસ મજાની તીખી તીખી ભેળ હોય છે, મેળામાં મીઠાઈ હોય છે. તો આ બધું અલગ અલગ રીતે આપણે જવાબ લખી શકીએ. હવે કહે છે ચિત્રમાં બાળકો શું ખરીદે છે? તો આ બે બાળકો છે એ તો શું છે? એ ચિત્રમાં ઊભા જ છે. પણ આ બે બાળકો છે એ શું કરે છે? તો કે ચિત્રમાં બાળકો ફુગા ખરીદે છે. તો આપણે એનો જવાબ એમ લખીશું તો કે તમે મેળામાં ક્યારે ગયા હતા? તો આપણે તો મેળામાં ક્યારે જઈએ છીએ? અહીંયા આપણે ક્યારે મેળો ભરાય છે? તો કે સાતમા આઠમમાં. તો આપણે જવાબ લખીશું કે અમે મેળામાં સાતમા આઠમમાં ગયા હતા. હવે એવી રીતે તમે મેળામાંથી શું ખરીદ્યું? તો બાળકો છે એને તો મેળામાં શું ગમે? તો કે રમકડા. એટલે આપણે જવાબમાં લખશું કે અમે મેળામાંથી રમકડા ખરીદ્યા. તો જો એ જ રીતે તમારે પહેલો પ્રશ્ન છે કે આ શાનું ચિત્ર છે? તો અહીંયા આપણે લખ્યું કે મેળાનું. તો તમે પણ એ જ રીતે લખો કે મેળાનું. એટલે આપણે લખવાનું છે કે મેળાનું. હવે પ્રશ્નક્રમ બીજો શું છે કે ચિત્રમાં તમને સૌથી વધુ શું ગમ્યું? તો કે આપણને ચિત્રમાં સૌથી શું વધુ ગમ્યું? તો કે રમકડાની દુકાન. તો અહીંયા આપણે લખવાનું છે રમકડાની દુકાન. તમને શું ગમ્યું એ તમે એમ કહો કે અમને તો વધુ ચકડોળમાં બેસવું ગમ્યું. તો તમે ચકડોળમાં બેસવું લખી શકો. તમે કહો કે અમને તો આઈસ્ક્રીમ ખાવાનું ગમ્યું. તો આપણે એમ લખી શકીએ કે અમને આઈસ્ક્રીમ ખાવું ગમ્યું. તો ઘણા છોકરા એમ કે અમને તો ફુગ્ગો લેવો ગમ્યું. તો આપણે એમ લખીએ કે અમને ફુગ્ગા આગળ લેવા ગમ્યા. હવે તે ચિત્રમાં બાળકો શું ખરીદે છે? ત્રીજો પ્રશ્ન છે. તો કે ફુગ્ગા ખરીદે છે. તો આપણે લખીશું એમાં કે ચિત્રમાં બાળકો ફુગ્ગા ખરીદે છે. આ રીતે તમારે જવાબ લખવાનો છે. હવે છે કે તમે મેળામાં ક્યારે ગયા હતા? તો આપણે જવાબમાં લખશું કે અમે મેળામાં સાતમ આઠમમાં ગયા હતા. તો તમારે જવાબમાં લખવાનું છે કે અમે મેળામાં સાતમ આઠમમાં ગયા હતા. હવે તમે મેળામાંથી શું ખરીદ્યું? તો આપણે લખ્યું કે એમાં રમકડા ખરીદ્યા. તો આપણે જવાબમાં લખીશું કે રમકડા ખરીદ્યા. તો ઘણા એમ કહે કે ટીચર અમે તો ફુગ્ગા ખરીદ્યા. તો આપણે લખીએ કે અમે ફુગ્ગા ખરીદ્યા.
પછી તો નાની બેન એમ કે મેં તો શું લીધું તો કે મેં તો નાની ઢીંગલી લીધી તો તમારે એમ લખવાનું કે મેં મેળામાંથી નાની ઢીંગલી લીધી હવે મમ્મી કે મેં તો શું લીધું તો કે મેં તો મેળામાંથી શું લીધું તો કે ઘડિયાળ લીધી તો આ રીતે તમે જે મેળામાંથી ખરીદી કરી એ તમારે લખવાનું છે હવે એવી રીતે કે છે તમને કે પેજ નંબર 128 ધોરણ 1 આ આપણું પહેલું ધોરણ છે અહીંયા તમારું ધોરણ 1 છે એટલે તમારે પાઠ્યપુસ્તકમાં પણ તમારે પેજ નંબર તમારે ખોલવાનું છે ક્યું તો કે 128 તો આ ચિત્રમાં જુઓ અને એના જવાબ લખો તો ચિત્રમાં છે તહેવારો બતાવ્યા છે જુદા જુદા તહેવારોની આપણને માહિતી આપી છે તો પહેલો જે ચિત્ર છે એ તમને શું બતાવે છે તો એ છે ચિત્ર શેનું છે તો કે આ તો દિવાળીનું છે તો કે એમાં કહે છે કે અમે તો દિવાળીમાં સરસ મજાના ઘરમાં દીવાથી સરસ રોશની કરીએ છીએ રાત્રે અમે રોશની જોવા પણ જઈએ છીએ દિવાળીના દિવસે અમે મમ્મી છે એ સરસ મજાની રંગોળી બનાવે છે પછી કે અમે ફટાકડા ફોડીએ છીએ રંગો અમને સરસ મજાના ફટાકડા જોવા ગમે છે ફોડવા પણ ગમે છે આ રીતે આપણે રંગોળીમાં કે બીજે દિવસે અમે બધાને સાલ મુબારક કરવા જઈએ છીએ એકબીજાના ઘરે દિવાળીના દિવસે અમે સરસ મજાની મીઠાઈ બનાવીએ મીઠાઈ ખાઈએ પણ છીએ તો આ ચિત્રમાં આપણે દિવાળી વિશે લખી શકીએ તો દિવાળી જે છે એમાં મેં તમને કીધું એમ કે આ ચિત્ર છે ને તો આ ચિત્ર છે એ આપણે કેનું બતાવ્યું તો કે દિવાળીનું હવે એમ કીધું કે દિવાળીમાં તો આપણે બધાને ખબર છે કે આપણે દિવાળીમાં શું શું કરીએ તો આપણે એને દિવાળીનું તો કહ્યું હવે જે છે કે બીજું ચિત્ર છે એ શેનું છે તો તમને બીજા ચિત્ર છે એ શેનું બતાવ્યું છે તો બીજું ચિત્ર છે એ આપણને તેનું બતાવ્યું છે તો દિવાળીનું તો મેં તમને કીધું એમ કે દિવાળીમાં આપણે શું શું કરીએ છીએ તો દિવાળીમાં તમને કીધું એમ કે એકબીજા ફટાકડા ફોડીએ અમે મમ્મી રંગોળી સરસ મજાની બનાવે છે પછી તો કે સરસ મજાના એ દીવડાઓ પ્રગટાવીએ છીએ પછી કે શું કહે છે દિવાળીમાં તો દિવાળીમાં બીજે દિવસે સાલ મુબારક કરવા જઈએ છીએ એકબીજાના ઘરે જય શ્રી કૃષ્ણ કરીએ છીએ તો આ રીતે આપણે દિવાળીનો કે દિવાળી તો ક્યારે આવે છે તો તમને ખ્યાલ આવશે કે દિવાળી ક્યારે આવે છે તો એટલો તો ખબર પડી છે ને કોક આપણે પૂછે કે દિવાળી ક્યારે આવે છે તો કે દિવાળી આસો મહિનામાં અમાસને દિવસે જ હોય છે તો કે નવરાત્રિ પછીના લોકો દિવાળીની તૈયારી કરવા માંડે છે જુઓ સરસ મજાના ઘરની સાફસફાઈ કરે સરસ મજાના ઘરને રંગ કરાવે સરસ મજાના જો તમે જુઓ તો સરસ મજાના બધા એકદમ ઘરની સફાઈ કરીએ નવા કપડાની ખરીદી કરે ઘર રંગાવે વાસણો માંજીને સરસ મજાને ચકચકિત કરી દઈએ નવા કપડાં લઈએ ફટાકડા ખરીદીએ આ બધું જાત જાતની મીઠાઈઓ બનાવીએ આ બધું ક્યારે કરીએ છીએ તો આ બધું છે પહેલું ચિત્ર શેનું છે દિવાળીનું તો આ બધું આપણે દિવાળીને કહે છે દિવાળીના કેટલા દિવસો હોય છે આપણે સરસ મજાનું દિવાળીમાં વેકેશન પડે છે જુઓ પડે છે ને તો એ કેટલા દિવસો હોય છે દિવાળીનો તહેવાર તો કે દિવાળીનો તહેવાર 5 દિવસનો હોય છે તો કે ક્યાં ક્યાં 5 દિવસ તો આપણે જોઈએ છીએ ધનતેરસ કાળી ચૌદસ દિવાળી બેસતું વર્ષ ભાઈબીજ તો કે દિવાળીમાં લોકો ઘરને રોશનીથી શણગારે બહેનો આંગણામાં સાથિયા પૂરે દીવાઓ મૂકે તો વેપારીઓ છે એ લક્ષ્મીપૂજન કરે લોકો દેવદર્શને જાય છે બેસતા વર્ષના દિવસે લોકો એકબીજાને સાલ મુબારક કરે છે કેટલાક સંબંધીઓ દિવાળી કાર્ડ મોકલે છે શાળામાં દિવાળીઓની રજા હોય છે સરસ મજાના નવા નવા કપડાં પહેરીએ છીએ ફટાકડા ફોડવાની અમને તો ખૂબ જ મજા પડે તો દિવાળી છે એ અમારો ધાર્મિક તહેવાર છે ધાર્મિક તહેવાર એટલે કે ધર્મને લગતો હવે તમને આ મેં તમને દિવાળીની માહિતી આપી હવે એવી જ રીતે જો આ શેનું છે તો એ તો બધા બાળકોને ખબર પડી ગઈ જો આ તહેવારે ખબર ને આ તહેવારે બધાને ખબર કે આ તહેવાર છે શેનો છે તો કે આ તહેવાર છે આ ચિત્ર શેનું બતાવે છે ઉત્તરાયણનું તો હવે એવી જ રીતે ઉત્તરાયણમાં પણ તમને ખબર હાલો તમે કહી દીધું કે ઉત્તરાયણ તો બધાને એ તો ખ્યાલ હોવો જોઈએ ને કે ઉત્તરાયણ ક્યારે આવે છે તો કે ઉત્તરાયણ તો
14મી જાન્યુઆરીના દિવસે જ આવે છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશતો હોવાથી એને શું કહેવામાં આવે છે? તો કે એને મકર સંક્રાંતિ પણ કહે છે. ઉત્તરાયણમાં આગલા દિવસે જો આપણે જોઈએ પતંગ ક્યારે ચગાવીએ, પણ આગલા દિવસે આપણે દોરા પતંગ ફિરકી બધું આપણે લેવા જઈએ છીએ, પતંગો લઈએ છીએ. ખૂબ મોડે સુધી બધા પતંગોની ખરીદી કરતા હોય છે. બજારમાં આપણને ભીડ જોવા મળે છે. ઉત્તરાયણ દિવસે આપણે સવારથી જ બધા અગાસીમાં વયા જઈએ પતંગ ચગાવવા માટે. આકાશમાં તો જુઓ કેટલું આકાશ સરસ મજાનું રંગબેરંગી પતંગોથી દીપી ઉઠે છે, અને ચારે બાજુ કાયપો કાયપો કાયપોના અવાજ સંભળાય છે. ઉત્તરાયણના દિવસે લોકો તલસાકડી બોર જામફળ વગેરે ખાય છે. તો કેટલાક તો જો ગરીબ હોય એને દાન આપે છે. ગાયો જો આપણે મંડપ બાંધેલા હોય છે તો આપણે ગાયોને ઘાસ માટેના પૈસા પણ આપીએ એટલે દાન આપ્યું કહેવાય. કેટલાક લોકો તો પતંગ પકડવા માટે મજા લેતા હોય છે. પતંગ પકડવા જતાં લોકો વાહનમાં ઘણી વખત અથડાઈ પણ જાય છે, અકસ્માત સર્જાય છે. કેટલાક લોકો ધાબા પરથી નીચે પણ પડી જાય છે રાત્રે આકાશમાં. જો ડુક્કલ, હવે આપણે ડુક્કલ નથી કરતા, અને રાત્રે ઘણા લોકો તો સરસ મજાનું ડુક્કલ જોવાની મજા પડે છે. તો મને પણ એવી રીતે કે મને પણ પતંગ ચગાવવાનો શોખ છે. તેથી આપણે શું કહીએ કે ઉત્તરાયણ તો મારો પ્રિય તહેવાર છે. જુઓ કેટલાક બાળકો અગાસીમાં, આ જોઈએ છીએ આપણે ચિત્ર, તો જુઓ છોકરાઓ છે અગાસીમાં ચડી અને પતંગ ચગાવે છે. ઘણા લોકો છે પતંગ જો અહીં બેઠા છે, ઘણા લોકો બોર, ઘણા લોકો છે આજો ભાઈ બહેન છે એકબીજાને દાન દેવા જાય છે. આ બધું છે એ ક્યાં તહેવારના દિવસે તમને જોવા મળે છે? તો કે ઉત્તરાયણના દિવસે. હવે કીધું કે આ તહેવાર કયો છે, તો કે આ તહેવાર તો કયો તમને દેખાય છે? તો કે આ તો ઈદ છે. અને ઈદને દિવસે શું કરે છે? તો કે ઈદ છે એ મુસ્લિમોનો તહેવાર છે. આપણે જો બકરી ઈદ કહીએ છીએ ને કે આજે શું છે, તો કે આજે બકરી ઈદ છે. તો કે રમઝાન મહિનો છે અને રમઝાન મહિનામાં એકબીજા મુસલમાનો પોતાને ઘરે એકબીજાને ઘરે જાય છે અને ઈદ મુબારક કહે છે, એકબીજાને ભેટે છે. પછી કહે છે કે મોહમ્મદ પૈગંબર સાહેબની પ્રાર્થના કરે છે. વાંચીએ આપણે જોઈએ છીએ કે એ લોકો છે ઓલામાં જાય છે દર્શન કરવા માટે, આપણે મંદિરે જાય છે એમ એ લોકો ક્યાં જાય છે? તો આપણે બધાને ખબર છે કે એ લોકો, એને મંદિર ના હોય એટલે એ લોકો ક્યાં દર્શન કરવા જાય છે? તો એ છે એનું જે છે કે એ લોકો એમાં દર્શન કરવા જાય છે અને પૈગંબર સાહેબને પ્રાર્થના કરે છે અને બધા છે ઈદ મુબારક કહીને એકબીજાને ભેટે છે. એ પણ આપણી જેમ નવી નવી મીઠાઈઓ ખાય છે. હવે તમને થશે કે આ શેનું ચિત્ર છે? તો આ તો આપણે બધાને ખબર છે. જો નાતાલનું ચિત્ર છે. શેનું છે? આ જો સાંતાક્લોઝ છે, બધાને ભેટ આપે છે, ચોકલેટ આપે છે. જુઓ નાના નાના બાળકો એની પાસેથી ચોકલેટ ખરીદે છે. આ ઝાડ તમને શેનું જોવા મળે છે? તો કે નાતાલનું ટ્રી, ક્રિસમસ ટ્રી કહે છે ને એ. અને એ ક્યારે આવે છે? તો કે નાતાલ છે એ આપણે બધાને ખબર જ છે કે 25 ડિસેમ્બર એ નાતાલનો તહેવાર ઉજવવામાં આવે છે. હવે આપણને એના ઉપરથી જ આપણને કીધું છે કે નીચેના પ્રશ્નના જવાબ આપો. તો તમે દિવાળીમાં શું શું કરો છો? તો આપણે એમાં લખવાનું છે કે અમે, અહીંયા આપણે લખશું અમે દીવા પ્રગટાવીએ, રોશની કરીએ અને ફટાકડા ફોડીએ. તો આપણે આ જવાબ કે તમે દિવાળીમાં શું શું કરો? તો કે અમે દિવાળીમાં દીવા પ્રગટાવીએ, રોશની કરીએ, ફટાકડા ફોડીએ. તમે પતંગ ચગાવવા, પતંગ ક્યારે ચગાવો છો? તો આ ચિત્ર મેં તમને કીધું એમ. તો આપણે પતંગ ક્યારે ચગાવીએ છીએ? તો આપણે લખ્યું છે કે ક્યારે આવે છે ઉત્તરાયણ? તો 14મી જાન્યુઆરીના દિવસે. તો અહીંયા લખવાનું છે 14મી જાન્યુઆરી. ક્યારે ચગાવીએ છીએ પછી? તો કે પણ ક્યારે? તો કે ઉત્તરાયણના દિવસે. તો એમાં આપણે એમ લખી શકીએ ઉત્તરાયણના દિવસે, ઉત્તરાયણના દિવસે, બરાબર. 14મી જાન્યુઆરી તો ખરા જ,
પણ ક્યારે? તો કે ઉત્તરાયણના દિવસે. તમને કયો તહેવાર ગમે? તો બધા કહેશે અમને તો સરસ મજાનો દિવાળીનો તહેવાર ગમે. અહીંયા આપણે કરીએ દિવાળી, અથવા તો આપણે લખીએ ઉત્તરાયણનો તહેવાર ગમે. શું કામે? કારણ કે બધા બાળકોને પતંગ ચગાવવાની હોય ને, એટલે અહીંયા આપણે લખશું ઉત્તરાયણ. જે લખવું હોય તમે લખી શકો. ઈદના દિવસે શું કરો છો? તો કે ઈદના દિવસે આપણે ઈદ મુબારક કરીએ છીએ. ઈદ મુબારક કરીએ. હવે નાતાલનો તહેવાર કેવી રીતે ઉજવે છે? તો કે આપણે જોઈએ છીએ કે આપણે નાતાલનો તહેવાર કેવી રીતે ઉજવીએ છીએ. તો કે ક્રિસમસ ટ્રીને શણગારીને, ટ્રીને શણગારીને, કારણ કે આ આપણો તહેવાર નથી, આ છે ખ્રિસ્તીઓનો તહેવાર છે. એટલે એ લોકો કેવી રીતે કરતા હોય તો એ એને લખવાનું. આપણે તો ખાલી ક્રિસમસ ટ્રીને શણગારી અને ઉજવીએ છીએ. હવે એવી જ રીતે તમને કીધું એમ કે નીચેના જોડકા જોડો. હવે તમને કહે છે કે જો પહેલો તહેવાર શેનો છે? તો આપણે બધાને ખબર છે કે પહેલો તહેવાર તો આપણે શેની નિશાની બનાવી બતાવી છે? તો કે રક્ષાબંધનની. તો કે જો ભાઈ બેન છે, ભાઈને રાખડી બાંધે છે. આ રાખડીનું આ બાજુ જે તહેવાર ઉજવણી છે એ, અને આ બાજુ એને લગતા ચિત્રો બતાવ્યા છે. તો અહીંયા જોડકા છોડવાનું છે, તો અહીંયા છે આ રક્ષાબંધનનું છે. હવે છે કે આ ચિત્ર શેનું છે? તો જુઓ, એકબીજા ફટાકડા ફોડે છે, ને જો બધા બાળકો નાચે છે. તો એ ચિત્ર એના આ છે ધૂળેટીનું, રંગોથી પિચકારી જો હાથમાં છે, ઢોલ નગારા વગાડે છે, એકબીજાની સાથે રંગો જ ઉડાડે છે પિચકારીની મદદથી. તો એ છે એ ક્યાં છે? તો અહીંયા છે. તો દરેકે અહીંયા જોડવાનું છે આ રંગો સાથે. હવે આ ચિત્ર છે એ શેનું છે? તો કે ઈદ મુબારકનું. હવે એ ક્યાં લાગુ પડે? તો ઈદ મુબારક છે યારી આ મસ્જિદ છે ત્યાં. હવે છે કે આ ચિત્ર શેનું છે? તો કે સાંતાક્લોઝનું છે, ક્રિસમસનું. કે 25 ડિસેમ્બરે આપણે જ્યારે ઉજવીએ છીએ નાતાલનો તહેવાર, તે તો એ શું હોય છે? તો કે ક્રિસમસ ટ્રી શણગારીને, એટલે એ આની સાથે આપણે જોડવાનું છે. તો આ રીતે તમે તમારા જોડકા બનાવ્યા. એ જ રીતે હવે તમારે છે કે હવે તમારી પાઠ્યપુસ્તકમાં કંઈ પણ બાકી નથી. આ તમારે તમારી પાઠ્યપુસ્તકમાં તમારે અહીંયા સુધીનું પેજ નંબર 129 સુધીનું તમારે કમ્પ્લીટ કરવાનું છે વર્ક. આ રીતે તમે વર્ક કરી લેજો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.